નમસ્કાર દોસ્તો, તમે જો રહ્યા છો સાંઈ ગ્રુપ ઇન્ડિયા સંચાલિત નવસારી લાઈવ. ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ એવું બંધનમ મૃત્યુમુક્ષી અમામૃત. તમને થશે કે આ વળી ભગત ક્યારનો બની ગયો. હા, ભગત હું નથી બન્યો, પણ હું તમને બતાવવા માગ્યો છું કે આજે નવસારીમાં મહાદેવજીનું આગમન થયું છે. હા, મહાદેવની વિશાળ પ્રતિમા અહીંયા નવસારી મધ્ય દેવેશ્વર મહાદેવ મંદિર, કે જે સ્વયંભૂ મંદિર છે, તમાને અમારને મારા જેવા અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, એ આ પ્રતિમાનું આજે અનાવરણ થયું છે. શહેરમાં ખૂબ સુંદર એવી 25 ફૂટ ઊંચી પ્રતિમા છે. નવસારી શહેરમાં આમ આપણી પાસે મહેમાનો આવે ત્યારે આપણને તકલીફ થાય છે કે ક્યાં ફરવા લઈ જવું, શું બતાવીએ, નવસારીની ઓળખ શું આપીએ, પણ હવે એક નવી ઓળખ આવી છે, સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરની આ પ્રતિમા. આ પ્રતિમા છેલ્લા લગભગ 10 દિવસથી નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું, અને એની વચ્ચે આ પ્રતિમાની એક વિશેષ ખાસિયત પણ એ છે કે આ પ્રતિમા સ્વયંભૂ કૈલાસ પર્વત પર શિવજી બિરાજે છે, અને સાથે સાથે ગંગાનો ધોધ પણ એમાં વરસે છે. એટલે તમે અહીંયા આવો તો પૂર્ણતઃ એક શિવ પરિવાર શિવના દર્શન કરી શકો, શિવનું ધામના દર્શન કરી શકો. બધા કેદારનાથ નથી જઈ શકતા, બધા અમરનાથ નથી જઈ શકતા, પણ અહીંયા બેસીને આપ એને અનુભૂતિ કરી શકો એવું સુંદર આ પ્રતિમાની છે. મંદિરના મહંત એવા શ્રી શ્યામુ મહારાજના હસ્તે આ આપ જોઈ રહ્યા છો તે રીતે આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જીતુભાઈ લાલવાણી, નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ એવા શ્રી મિનલબેન દેસાઈ, આ ઉપરાંત હિન્દી ભાષી મહાસંઘના સંતોષભાઈ શર્મા વકીલ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, ડૉક્ટર સમીર પારીખ સહિતના અનેક લોકોની ઉપસ્થિતિમાં આજે આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી. આ પ્રસંગે ભવ્ય લાઇટ શો પણ કરવામાં આવ્યો. અને શું છે આ પ્રતિમાની વિશેષતા, એ માટે મંદિરના પૂજારી, મંદિરના મહંત અને મંદિરને જાગૃત કરનારા એવા શ્યામુ મહારાજના દીકરા ધનમેશભાઈના મુખે સાંભળીએ શું છે આ મંદિરની વિશેષતા. તે જય દેવેશ્વર. આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન દેવાધિદેવ એવા સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ, જે અતિ પૌરાણિક અને 750 વર્ષ જૂના એ સ્વયંભૂ મહાદેવ છે. દેવેશ્વર મહાદેવ મંદિર જે નવસારીના મધ્યમાં વિરાજમાન છે, તે દેવેશ્વર મહાદેવ મંદિરમાં બધા જ ધાર્મિક ઉત્સવો ખૂબ ધૂમધામથી ઉજવાય છે. દેવેશ્વર મહાદેવ મંદિરનો પરચા એવા છે કે ઘણા પહેલાં જેટલા બી ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ કરે છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં દેવેશ્વર માતાના પ્રટાંગણમાં 10 વર્ષ પહેલાં એક શિવજીની પ્રતિમા સ્થાપના કરેલી આપણે, કે મંદિરના બહારથી કોઈ જતું હોય તો ભગવાનના દર્શન ન કરી શકે તો બહારથી દર્શન થાય. પરંતુ 10 વર્ષ પછી ભગવાનની એવી પ્રેરણા થઈ, શ્યામ મહારાજ જે ચોથી પેઢી સેવા કરે છે ભગવાનની, કે બહારથી જો વ્યક્તિ એવા સંસારિક જીવનમાં છે જે અંદર નથી આવી શકતા દર્શન કરવા માટે, એમને બહાર પ્રભુના દર્શન થાય તો આપણા દેવેશ્વર માર્ગના પ્રવેશમાં દેવાધિદેવ મહાદેવની ભવ્ય પ્રતિમા જે 13 ફૂટનું કૈલાસ પહાડ જેવું બનાવેલું છે, અને એમના ઉપર 12 ફૂટની શિવજીની પ્રતિમા જે અચૂક દિવસ માત્ર 15 દિવસમાં બંને વસ્તુ તૈયાર થઈ અને આજે એમની સ્થાપના થઈ મહારાજના હસ્તે, અને બધા જ નવસારીના બધા આગેવાનો હતા અને બધા જ ભક્તો હતા, અને એના સાનિધ્યમાં દેવેશ્વર દાદાના દેવેશ્વર માર્ગમાં ભવ્ય શિવની પ્રતિમા સ્થાપના થઈ છે. અને દેવેશ્વર દાદા બધાને દૂરથી જ દર્શન આપશે અને બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરશે. જય દેવેશ્વર. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી. કોલ 7069006329. તો નવસારી મધ્ય જ્યારે દેવેશ્વર મહાદેવની મંદિરની આવી ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ થતું હોય ત્યારે નવસારીના નગરજનો શું કરવા પાછા પડે, આપ જોઈ રહ્યા છો તે રીતે ઢોલ નગારા ત્રાસા મહા આરતી સાથે આજે આખો માહોલ, જાણે કે દેવાલય બન્યો હોય આખો માહોલ, જાણે કે નવસારીના રસ્તા, જાણે કે મંદિર બન્યા હોય એમ નવસારીના દરેક રસ્તે આજે રંગોળી પૂરવામાં આવી. આપ જોઈ રહ્યા છો તે રીતે ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો, અને નવસારીના અનેક ભક્તો આજે અહીંયા ઉમટ્યા હતા. એવું લાગતું હતું કે જાણે આજે મહાદેવની ઉપસ્થિતિમાં આજે ભક્તો પણ આ ક્ષણને સાક્ષી બની પોતાના જીવનની ધન્યતા અનુભવવા માટે મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો તે રીતે લોકો ઉપસ્થિત થયા હતા, અને એ રીતે આજે આ દેવેશ્વર મહાદેવ મંદિરની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે નવસારીમાં આમ તો નવસારી વિજલપુર નગરપાલિકા નવસારીમાં બહુ સારું બનાવવા માટે બહુ પ્રયાસ નથી બની શકી, નવસારીમાં બહુ સારા સ્થળો આપવા માટે નિષ્ફળ થઈ છે, પરંતુ એની વચ્ચે આજે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખની હાજરીમાં એક મંદિર દ્વારા નવસારીમાં જોવાલાયક સ્થળ બતાવ્યા. પાલિકાએ બધા પાસે બહુ વોટ આપ્યા, પાલિકા શાસને વિકાસની વાતો કરી, પણ નવસારીમાં એક દુધિયા તળાવનું ફરતે એક કમ્પાઉન્ડ વોલ થયું, સરબતિયા તળાવનું થયું, પણ નવસારીમાં જોવાલાયક સ્થળ બનાવવામાં પાલિકા ભલે ચૂકી હોય, પરંતુ દેવેશ્વર મહાદેવ મંદિરે આ એક સુંદર પ્રતિમા ઉત્પન્ન કરી, આ પ્રતિમાનું સ્થાપન કરી અને એક લોકોને આસ્થાનું કેન્દ્ર બનાવ્યું. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ શું કહે છે એ પણ જોઈ લઈએ. હર હર મહાદેવ. પહેલાં તો આપણે આ નવસારીમાં જ્યારે આપણે એક નવું નજરાણું મળી રહ્યું
દેવેશ્વર મહાદેવ મંદિરને અને મૂર્તિને અનાવરણ કરવા આજે જઈ રહ્યા છે અને થઈ ગયું છે ત્યારે સર્વ ભક્તોને આજે એટલો આનંદની લાગણી છે કે જેઓ આજે આ રસ્તામાં આવતા જતા એમના દર્શન કરશે અને આજે જ્યારે એ 13 ફૂટ એમનો પાડ છે અને 12 ફૂટ જેટલી મૂર્તિ છે એટલે 25 ફૂટ જેટલી ઊંચી ઊંચાઈ પર બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે લોકો એટલો બધો આનંદ અને ઉત્સાહથી આજે એમનો ઉત્સાહ મનાવી રહ્યા હોય ને તેવું લાગી રહ્યું છે. આજે મને હું પણ પોતે આજે અહીંયા હાજર છું અને મને પણ આજે પોતાને બહુ ખૂબ આનંદની લાગણી અનુભવી છે. અને આ જ્યારે મહાદેવ એવું કહેતા હોય કે આવતા જતા જરા નજર નાખતા જજો, તમારી નજર જો મારા પર એકવાર પડશે તો મારી નજર સતત તમારા પર રહેશે અને મારા આશીર્વાદ તમારા પર રહેશે, અને એવી વાત કરતાં આજે 25 ફૂટ ઉપર બિરાજેલા મહાદેવના આ નેત્ર અને મહાદેવની આ પ્રતિમાને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. આપણે જાણે અજાણે મંદિરમાં તો જઈ ન શકતા, ક્યારેક આપણે એવા બીજી થઈ ગયા છીએ, કારણ કે આમ તો ઘરે બેસીને ગપ્પા મારીએ, સોશિયલ મીડિયા પર આપણે પુષ્કળ વાતો કરીએ, પણ મંદિરમાં જવાનો હવે આપણી પાસે સમય નથી. અને આપણે જ્યારે વાત કરીએ ધર્મની તો કહેશે મારી પાસે ટાઈમ જ ક્યાં છે. હા, ટાઈમ છે, હોટલમાં જઈને કલાકો બેસવાનો ટાઈમ છે, ફરવા જવાનો ટાઈમ છે, બધો જ, પણ મંદિરે આવવાનો ટાઈમ નથી. અને મારા ભક્તો, મારા મહાદેવ જાણે છે કે મારા ભક્તો પાસે હવે ટાઈમ નથી, એટલે મહાદેવ સ્વયં દર્શન આપવા માટે અહીંયા બેસ્યા છે કે ભલે તું મંદિરમાં ન આવે પણ હું તારે દ્વારે બેઠો છું, હું તારા ઘર શહેરમાં બેઠો છું, આવ મારા દર્શન કર. અને એ રીતે પણ ભગવાન આપણને પુણ્ય આપવાની વાતું બાંધી રહ્યા છે. તો આવા ખૂબ પુણ્ય ઘડીએ ચોક્કસ આ દેવેશ્વર મહાદેવ મંદિર આવતા જતા જરા નજર નાખતા જજો, કારણ કે મહાદેવની નજર તમારા પર એકવાર પડીને જિંદગીમાં કોઈની નજર નહીં લાગે. અને એટલે જ ચોક્કસ બધા જ બોલીએ હર હર મહાદેવ, જય દેવેશ્વર મહાદેવ. અને દેવેશ્વર મહાદેવની આ જ પ્રતિમાની સાથે સાથે દેવેશ્વરના ભવ્ય મંદિરની પણ તમામને દર્શન કરવા માટે અપીલ છે. નવસારીમાં શું બન્યું છે એનું માહિતી તમારા સુધી પહોંચાડતી તમારી પ્રિય અને તમારી લોકપ્રિય ચેનલ નવસારી લાઈવની આ સમાચાર એકલાને જોતા, કારણ કે એકલા દર્શન કરશો તો પાપ લાગશે, એટલે બધાને શેર કરજો, બધાને દર્શન કરજો અને બધાને કહેજો કે જુઓ નવસારીમાં હવે ભવ્ય કેદારનાથ બન્યું છે, નવસારીમાં ભવ્ય અમરનાથ બન્યું છે, ત્યાં નહીં જવાય તો કંઈ નહીં, અહીંયા આવીને એક નજર ઊંચી કરીને દર્શન કરી લેજો, ચોક્કસ ધન્યતા મળે છે. તો ફરી એકવાર મારા દર્શકોનો આભાર, જે 2 કરોડનો આંકે પહોંચ્યા છે, મારા 2 કરોડ દર્શકોને પણ ફરી એકવાર તમામને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારો પોતાનો ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.